રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 28થી વધુ લોકોના મોત થયા છે. ઘટનાને પગલે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી છે. રાજકોટમાં નાના મોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 28થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા મોટાભાગના મૃતકો રાજકોટ ઉપરાંત આસપાસના ગામના હોવાનું કહેવાય છે. અનેક માતા પિતા તેના ભૂલકાઓને શોધી રહ્યા હતા અને માતાઓ ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી હતી. આ સ્થળની બહાર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. શનિ રવિની રજા ઉપરાંત વેકેશન હોવાથી અનેક લોકો મજા માણવા માટે ગયેલા, પરંતુ તેનો આ રીતે અંજામ આવશે તેની કોઈને ખબર નહોતી. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે તેમ ન હતી. આથી આવા મૃતકોનો ડીએનએ ટેસ્ટ થશે તેવું પણ જાણવા મળે છે. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડધામ મચી ગઈ હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. જોકે આ ઘટનાને લઈ સુરતમાં બનેલી તક્ષશિલા કાંડની યાદ અપાવી છે. સુરત તક્ષશિલા આગ ઘટના 24 મે 2019 રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં બની હતી. આ ઘટનામાં કોચિંગ સેન્ટર સ્થિત છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ભારે હૃદય વિદારક અને પીડાદાયક હતી અને રાજ્ય તેમજ દેશભરમાં ઘટના સામે ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટના ગેમ ઝોનની વાત કરીએ તો આ ગેમ ઝોન માટે રાજકોટના ઝડપથી વિકાસ પામી રહેલા કાલાવાડ રોડ પર 5-સ્ટાર હોટેલ સયાજીની બાજુમાં વિશાળ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ 2021થી આ જગ્યા બાળકો અને યુવાનો બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અત્યાધુનિક ઇક્વેટિવ પેટર્નની સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ ધરાવતા ગેમ ઝોનમાં વેકેશનની સાથે વીકેન્ડ પણ હોવાથી મોટી સંખ્યામાં લોકો મજા માણવા પહોંચ્યા હતા. આ વચ્ચે ગેમ ઝોનમાં અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે અફરાતફરી મચી જવા પામી. આસપાસના વિસ્તારમાં ફરી વળેલા ધુમાડાના ગોટાઓએ ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે તેમ છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. તો બીજી તરફ સરકારે અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાએ પોરબંદર સહિત સમગ્ર રાજ્યના લોકોને હચમચાવી નાખ્યા છે. અરેરાટી વ્યાપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.